અનોખી ચોરીની ગેંગ ઝડપાઈ છે. માત્ર મંદિરોને ટાર્ગેટ બનાવતી હતી. આવા 6 આરોપીઓને રૂપિયા 2,72,300 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા, જેલ હવાલે કર્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં તલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામે પીઠડમાના મંદિર ગીર ગઢડા ધુકડવા રોડ પર માતાજીના મંદિર, કોડીનાર સરદારનગર રોડ પર શિવ મંદિર અને સુગારા કોડિયાર મંદિરમાં રાત્રિના સમયે કોડીનારમાં એકઠા થઈ પ્લાન તૈયાર કરી ચોરી કરનાર 6 આરોપીઓ ઝડપાયા છે, જેમાં રાહુલ સોલંકી કોડીનાર, ગેલા દિલીપ સોલંકી ગીર ગઢડા, મહેશ સિદ્ધિ બામણિયા કોડીનાર, તુષાર ભાણા ભાલિયા કોડીનાર, સાગર અરસી સોલંકી કોડીનાર, વિજયનાથા પરમાર માંગરોળ. આમ કુલ 6 આરોપીઓ રોકડ તથા ચોરીનો સામાન 2,72,300 મુદ્દામાલ સાથે ઝડપાયા છે, જેમાંથી રાહુલ સોલંકી નામનો આરોપી અપહરણના ગુનામાં 2 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ સહિત તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પાયલ બામભણિયા, ZS TV, ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના હોય, જે ગીર સોમનાથ જિલ્લામાં જે મંદિર ચોરીઓ પાસ્ટમાં થયેલી છે અને જે અનડિટેક રહેલ છે, એને ડિટેક કરવા માટે એમણે સ્થાનિક LCB અને પોલીસ સ્ટેશનને પણ સૂચના આપેલી, જે અનુસંધાને સ્થાનિક લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારી છે PI શ્રી જાડેજા સાહેબ અને PSI વોરા પોતાના જે ટીમના માણસો છે એ બધાને સૂચના અને બ્રીફ કરી બધાને આ ચોરીઓ ડિટેક્ટ કરવા માટે સૂચના આપી અને એનો અનુસંધાને સ્થાનિક LCBના અધિકારીશ્રીઓને માહિતી મળી કે આ જે મંદિર ચોરીમાં જે આરોપીઓ સંકળાયેલા છે તેઓ કોડીનાર વિસ્તારમાં એક જગ્યાએ ભેગા થયેલ છે. જે અનુસંધાને પોલીસે માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ 6 આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કર્યા અને 6 આરોપીઓને રાઉન્ડઅપ કરી અને એમની પૂછપરછ પોલીસે ચાલુ કરી. એ દરમિયાન એમની પાસેથી 5 કિલો ચાંદી તેમજ 49,000 રૂપિયા રોકડા તેમની પાસેથી મળી આવેલ છે અને તેમની પૂછપરછ દરમિયાન તેઓએ ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા પોલીસ સ્ટેશનમાં 1 મંદિર ચોરી, ગીર ગઢડામાં 1 મંદિર ચોરી તેમજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં 2 મંદિર ચોરી પોતાએ કરેલ હોવાનું એમણે કબૂલાત આપી છે. કે 4 આરોપી છે એ કોડીનારના છે, 1 આરોપી છે એ માંગરોળનો છે અને 1 આરોપી છે એ વિસાવદરનો છે. દરેકના નામ 6 આરોપી પૈકી એક છે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી, એ પોતે કોડીનારના છે અને એ 363-366 અપહરણના કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા હતા, જેની પણ પોલીસે ધરપકડ કરી છે. તેમજ ઘેલા ઉર્ફે રમેશ દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકી એ વિસાવદરના છે. ત્રીજા છે મહેશ ઉર્ફે કાળુ બાલુભાઈ સિદ્ધિભાઈ બાભણિયા, એ કોડીનારના છે. ચોથા છે તુષાર ઉર્ફે મયુર ભલા ભાણાભાઈ ભાલિયા, એ કોડીનારના છે. પાંચમા છે સાગર મનુભાઈ હર્ષભાઈ સોલંકી, કોડીનારના છે અને વિજય વલ્લભભાઈ નાથાભાઈ એ માંગરોળના છે. ખાસ કરીને આ જે આરોપીઓ છે એ બધા રિક્ષા ડ્રાઇવિંગ અને મજૂરી કામ કરતા હતા. એમની પાસે રોજીરોટીના ફક્ત આ સાધનો હતા. તેમજ આ આરોપીઓ પૈકી જે રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી છે, ઘેલાભાઈ ઉર્ફે રમેશભાઈ દિલીપભાઈ સોલંકી, મહેશ ઉર્ફે કાળુ અને તુષાર, આ લોકો વિરુદ્ધમાં અગાઉ પણ ઘરફોડ ચોરીના ઘણા બધા ગુના જિલ્લામાં તેમજ જિલ્લા બહાર નોંધાયેલા છે. એટલે આ લોકો એક ગેંગ તરીકે પોતે બધા ભેગા થઈ અને કામ કરતા અને જે પણ ચોરીમાં મુદ્દામાલ મળે એ બધા એનો ભાગ પાડીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. પણ સર ખાલી કે એ લોકો મોડી રાત્રે જે અવાવરું જગ્યાએ મંદિરો હોય એને ટાર્ગેટ કરી અને પોતે ત્યાં જાય અને પોતાની ઓળખ ન છતી થાય એ રીતે પોતાના બુકાની બાંધી અને પછી ત્યાં જે પણ દાનપેટી કે મંદિરનું હોય એ તોડી અને એ લોકો એ રીતે એની ચોરી કરતા. ખાસ કરીને ત્યાં એમણે ચોરી કરી છે અને એનો પણ મુદ્દામાલ પોલીસે રિપોર્ટ કર્યો છે.